રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. બિકાનેર પાસે મોનસૂન ટ્રફ સિસ્ટમને લઈને રહેશે વરસાદ. ગુજરાતમાં સિઝનનું સામાન્ય કરતા 9% વરસાદ નોંધાયો. પટનામાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. કંગનઘાટ અને મહાવીર ઘાટના દ્રશ્યો સામે આવ્યા. કાંઠા કિનારાના રસ્તાઓ પર ગંગા નદીના પાણી ફરી વળ્યા. નર્મદાના પાણીથી પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણાના 952 તળાવ ભરાશે. 13 પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવશે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કિંગ 2024 જાહેર થતા સામે આવ્યું. શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગનું કામ. ભૂતિયા શિક્ષકો અંગે શિક્ષણ મંત્રીની બેઠક યોજાઈ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાનું નિવેદન. 17 જિલ્લામાં 31 શિક્ષક મંજૂરી વગર વિદેશ ગયા. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પોલીસ દ્વારા તિરંગા બાઇક યાત્રા નીકળી. મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ કરાયું આયોજન. સુરત માનવ સાંકળ દ્વારા બનાવ્યો દેશનો નકશો. શાળાની વિદ્યાર્થીનીઓએ બનાવી માનવ સાંકળ. શાળાની વિદ્યાર્થીનીઓમાં જોવા મળ્યું દેશભક્તિનો રંગ. નડિયાદ શહેરમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું. 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં પોલીસ જવાનો, નેતાઓ અને વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો જોડાયા. રાજકોટ લોટમેળામાં ચીવટે રાઇડ્સના પ્લોટની હરાજી થઈ. 1.27 કરોડમાં 31 પ્લોટની થઈ હરાજી. જિલ્લા વહીવટીતંત્રની કામગીરી. અમદાવાદમાં પડતા ભૂવાને લઈને વિપક્ષનો આરોપ. શહેજાદ ખાન પઠાણે કહ્યું, વર્ષોથી જ એક જ કંપની આરકેસીને અપાય છે કોન્ટ્રાક્ટ. ભૂવા રિપેર કરવા 4 વર્ષમાં 48 કરોડ ખર્ચા. 1000 કરોડનું બજેટ છતાં પરિસ્થિતિ ઠેરની છે. રક્ષાબંધનને લઈને પોસ્ટ વિભાગની ખાસ વ્યવસ્થા. વોટરપ્રૂફ કવરમાં રાખડી મોકલવાની વ્યવસ્થા. સ્પીડ પોસ્ટથી રાખડી મોકલી શકાશે.